વાઘોડિયામાં ભૂમાફિયાઓના માટી ખનન રોકવા તંત્ર સદંતર નિષ્ફળ. ગેરકાયદેસર થતા માટી ખનનમાં જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરાય તે માટે જાગૃત નાગરિકો દ્વારા ભૂખ હડતાલનું શસ્ત્ર મામલતદાર કચેરી બહાર ઉગામ્યું હતું. વાઘોડિયામાં ભૂમાફિયાઓ બેફામ બની અનધિકૃત રીતે માટી ખનન કરતા રોકવા સામે તંત્ર વામણું પુરવાર થયું છે, જેને લઈને કેટલાક સમાજના જાગૃત આગેવાનો દ્વારા વાઘોડિયા વિસ્તારમાં માટી ખનન રોકવા પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. આવા ગેરકાયદેસર માટીના વેપલા કરતા ભૂમાફિયા ઉપર ખાન ખનીજ તેમજ મામલતદાર અંકુશ રાખવામાં નિષ્ફળ નીવડ્યો છે, તો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની ભૂમાફિયા સાથેની સાતગાંઠને લઈ ગ્રામજનો ભૂમાફિયા ગાંઠતા નથી. વાઘોડિયા વિસ્તારની કાળી તળાવડ હોય છે, પછી પાટિયાદેવ મંદિર પાસેનું માટી ખનન, બિંદાસ બની ભૂમાફિયાઓ માટી ખનન કરે છે. તંત્રોનો હવે કોઈ ડર રહ્યો નથી. વળી આ બાબતની અરજી તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને કરવા છતાં ગ્રામજનોને સંતોષકારક જવાબી કાર્યવાહી નહીં જણાતા આજરોજ વહેલી સવારે 30-35 જેટલી સંખ્યામાં યુવાનો મામલતદાર કચેરી બહાર ભૂખ હડતાલ પર બેઠા હતા, જેને લઈ વાઘોડિયા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી દોડતું થયું હતું. મામલતદાર કચેરી બહાર યુવાનો દ્વારા ભૂમાફિયાઓને જેલ કર, જેલ કરો, ભ્રષ્ટ અધિકારીઓને દૂર કરો, દૂર કરોના ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અમે બેઠા હતા પણ મામલતદાર સાહેબના કહેવા પરથી આજે અમે ત્યાં સ્થળ પરથી ઉઠાડી મેકવામાં આવ્યા છે, અને કે તમારી પરમિશન છે નથી, એના માટે અમારા નેક્સ્ટ ટાઈમ 2-3 દિવસ પછી અમારે ફરી આવેદનપત્ર અમે આપવા જઈશું કલેક્ટર સાહેબ. આપ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છો? હા. કયા દિવસ નક્કી કર્યો છે? 2-3 દિવસ પછી અમે જઈશું. એ તો પ્રજાને તમે મત આપજો, નહીં તો ઠેકાને પાડી દઈશ. અરે ભાઈ, પ્રજાએ જેને મત આપ્યા, જે ખોબલે ખોબલે અને જે 30 વર્ષ સુધી તમને ચૂંટાયેલા, આ પ્રજાનો આભાર માનવો જોઈએ કે રાજા મહારાજાઓને અમે મહેલમાં ગાલી દીધા અને તમારા જેવા એક સીમ હાચવતા માણસને અમે 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા, અને તમારે ઠેકાને પાડવા હોય તો તાલુકાના ફર્સ્ટ અધિકારીઓને ઠેકાને પાડો. ઉલ્લેખનીય છે કે 50 દિવસ ઉપરાંત તંત્રએ અરજી કરાયા હોવા છતાં કોઈ જવાબી કાર્યવાહી ન કરાતા આદિવાસી સમાજના અગ્રણીઓ ભૂખ હડતાલ પર બેઠા હતા, પરંતુ તે માટેની પરવાનગી ન મળતા વાઘોડિયા પોલીસે દખલગીરી કરવી પડી હતી. ભૂખ હડતાલને સમેટવા સમાજના અગ્રણીઓ સાથે વાતચીતથી સમજાવટ થયા ભૂખ હડતાલ પર બેસેલા તમામ ભૂખ હડતાલ કાર્યક્રમો મોફુક રાખવાની ફરજ પડી હતી. જોકે 2 દિવસ બાદ કલેક્ટર કચેરીએ જઈ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આવેદનપત્ર આપવાની ચીમકી દેખાવ કરનારાએ ઉચ્ચારી હતી. બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા.